સુરત શહેરમાં ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે. શહેરના સરથાણાના એપલ સ્ક્વેરની ઓફિસમાં એસઓજીએ રેડ પાડી બોગસ નોટો છાપતા ત્રણ આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું. સુરત શહેર એસઓજી પોલીસે સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં આવેલ કાપડની ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુદ્દામાલ સહિત રાહુલ ભાવેશ અને પવનને પકડી જેલ હવાલે કર્યા હતા. એસઓજીએ સ્થળ પરથી 1 લાખની નકલી ફેક કરન્સી, કોમ્પ્યુટર પ્રિન્ટ સહિત પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ બાબતે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓ 1 અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. તેમજ આરોપીઓ દ્વારા નકલી નોટ પાનના ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં જ નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓએ માર્કેટમાં કેટલી નકલી નોટ ફરતી કરી છે તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર જાણકારી અનુસાર શહેર એસઓજીને બાતમી મળી હતી કે સરથાણા પોલીસમાં વિસ્તારમાં આવેલ યોગી ચોક ખાતે સ્ક્વેરમાં આવેલ ઓફિસમાં કેટલાક શખ્સો દ્વારા નકલી નોટો બનાવવામાં આવી રહી છે. જે બાતમીના આધારે એસઓજી દ્વારા સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન નંબર 406માં દરોડા પાડતા ઓફિસમાંથી નકલી નોટો બનાવવાની સામગ્રી મળી આવી હતી. ત્રણેય શખ્સો દ્વારા ₹100 દરની નકલી નોટો બનાવવામાં આવી, જેને લઈને એસઓજી પોલીસે દ્વારા ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે તેઓ નકલી નોટો છાપવાનું ક્યાંથી શીખ્યા, તેમજ નકલી નોટ ક્યાંથી છાપી રહ્યા હતા અને અત્યાર સુધી નકલી ચલણી નોટ છાપી અત્યાર સુધી અને આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી હતી તે તરફ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે, ત્યાં 402 નંબરની ઓફિસ છે. એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે. તો એસઓજીએ ત્યાં રેડ કરતાં ત્યાં 3 આરોપીઓ સાથે ટોટલ 1,20,200 રૂપિયાના દરની 1,202 નકલી નોટ મળી આવે છે. તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી, પછી સ્કેલ્સ, રફ કાગળો, પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઇસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટેલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એક છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 ઇસમો જે પકડાયા છે, રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે, આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા. જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો, પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે. પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલાં એ લોકોએ 10,000 રૂપિયાની નકલી નોટ બનાવેલી અને લારી, ગલ્લે અથવા તો પેલી ચાની કીટલી ને એવી જગ્યાએ છૂટક એને વાપરી હતી વરાછા વિસ્તારમાં. 100 રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે 100 રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે. 500 રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ 500 રૂપિયાની નોટો પકડાયેલી પણ છે, તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે. એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ 100 રૂપિયા આપણે છાપીશું, જલ્દી પકડાઈશું નહીં. હા, એમને આજે સાગર રાઠોડ છે અને ફરજી કરીને એક વેબ સિરીઝ જોઈને એને આ વિચાર આવેલો અને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી, કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા. લગભગ 6-1 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા. 4 જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે એ બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા. અને જે બીજા 2 પકડાયા છે, રાહુલ ચૌહાણ અને પવન બોન્ડે, જેમાં એક રાહુલ છે મધ્યપ્રદેશનો છે, પવન છે મહારાષ્ટ્રનો છે, પણ બંને રહેતા હતા સુરતમાં અને એ 3
એક અસલી નોટની બદલે 3 નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા. આ 4-4 10 એમાં સાગર છે, 10 પાસ છે અને બીજા અભણ છે એટલે નાનું મોટું પેલા ટેક્સટાઇલ માર્કેટમાં એ લોકો કામ કરતા હતા. ના અત્યારે એવું કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું ધ્યાનમાં નથી. હા એક તો આ લોકોએ સ્ટાર્ટ કરેલું અને આપણે એને તરત જ પકડી લીધા છે ને ખરેખર એ સાચી વાત છે કે આ એક આપણા અર્થશાસ્ત્રને નુકસાન પહોંચાડવાનું કામ છે અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અત્યારે ઓનલાઈન ફ્રોડ ને એવું ચાલી રહ્યું છે તો જે હંમેશા વધારે નહીં ચાલવા દેવું જોઈએ અને પકડાઈ જ જવું જોઈએ. સર આરોપી જે પકડાયા છે તેની સામે કયા આરોપી જે પકડાયા છે એની સામે BNS જે કલમો છે BNS 178, 179, 181 અને 161 મુજબનો ગુનો દાખલ કરાયો છે. નરેશ સિમરણ સાથે N24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો.